ગાંધીનગરના કુડાસણ ખાતે દિવાલ ધરાશયી થઈ હતી. પ્રમુખ ઓર્બિટની સાઇટ પર દિવાલ ધરાશયી થઈ તથા ચાર શ્રમિકોના મોત થયા. કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ પડતા ચારેય મજૂરને હોસ્પિટલ લવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા છે. ગંભીર ઘટના, દિવાલ ધરાશયી થતા ચાર મજૂરોના મોત થયા છે, શ્રમિકોના મોત થયા છે. પ્રમુખ ઓર્બિટની સાઇટ છે આ કુડાસણ ખાતે, જ્યાં બાંધકામની સાઇટ ધરાશયી થઈ, જે આપને દ્રશ્ય દેખાડી રહ્યા છે. તસવીરો કેટલીક અમે આપને સાઇટને દેખાડી રહ્યા છીએ. આ એક જગ્યા છે જ્યાં ચારેય શ્રમિકોના મોત નિપજ્યા છે. સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે. રાજેન્દ્ર, એક દુઃખદ ઘટના ઘટી છે, ચાર શ્રમિકોના મોત થયા છે. કઈ આ સાઇટ છે, શેનું બાંધકામ ચાલી રહ્યું છે અને ક્યારની આ ઘટના છે? કુડાસન પાસે આવેલી રિલાયન્સ જે ચોકડી છે ત્યાં પ્રમુખ ઓર્બિટની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી અને ચાર લોકો ત્યાં કામ કરતા હતા અને અચાનક દિવાલ ધરાશયી થવાના કારણે ચારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને સિવિલ ખાતે તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા એમનો મૃત જાહેર કરવામાં આવ્યું છે. દ્રશ્યમાં આપને બતાવવા માંગીએ છીએ કે અહીંયા અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં અંદર એમની મૃતદેહ રાખવામાં આવ્યા છે. હાલ અંદર કોઈને જવા માટે એટલે પરમિશન પણ નથી આપવાની. એમના સગા સંબંધીઓ પણ અહીંયા અત્યારે પહોંચી ગયા છે અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા મીડિયા માટે પણ એલાઉડ નથી, છતાંય જે હોબારો થાય એ પ્રકારની સંભાવના અત્યારે જોવા મળી રહી છે. અને જે મૃતદેહ છે અહીંયા રાખવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે જે ચાર લોકો અત્યારે કામ કરતા એમના સગા સંબંધીઓ અત્યારે અહીંયા આવે છે અને જે ડેડ બોડી છે અહીંયા રાખવામાં આવ્યું છે. બહુ કરુણ ઘટના અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અને મહત્વની વાત એ છે કે જે બિલ્ડરની લાપરવાહીના કારણે આખી ઘટના બની હતી. હજી કોણ કોણ જેનું મૃત જાહેર જે મોત થયું છે હજી એમની ઓળખ કરવામાં આવી રહી છે. એમના સગા સંબંધીઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે. એક સંબંધી જે અહીંયા આવ્યો હતો એ પણ અત્યારે બેભાન થઈ ગયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે મૃતક છે એના એ સંબંધી અહીંયા આવ્યા હતા અને એ પણ અત્યારે બેભાન થઈ ગયો છે. ડૉક્ટરની ટીમ એમના માટે બોલાવવામાં આવી છે, પરંતુ દ્રશ્ય બહુ કરુણાજનક દ્રશ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો એમના જે સંબંધી છે એ પણ અત્યારે બેભાન હાલતમાં જોવા મળી રહ્યો છે. બહુ મોટી ઘટના અહીંયા જોવા મળી રહી છે. બિલ્ડરની લાપરવાહીના કારણે આખી ઘટના સર્જાઈ છે. મહત્વની વાત છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ પહેલાં પણ અમદાવાદમાં આ પ્રકારની એક ઘટના બની હતી અને જેમાં જે મજૂર હતા, નિર્દોષ મજૂર હતા, એ દટાયા હતા અને મોત નીપજ્યું હતું. હવે અહીંયા ગાંધીનગર ખાતે પણ આ પ્રકારની એક ઘટના બની છે અને એમાં ચાર નિર્દોષ લોકોનો મોત થયા છે. હજી તમામની ઓળખ કરવાની બાકી છે, પરંતુ જેઓ ફાયર વિભાગની જાણ થતાં તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તમામની સારવાર માટે અહીંયા સિવિલમાં લાવવામાં આવ્યા હતા અને ડૉક્ટર દ્વારા તમામને મૃત જાહેર કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે હાલ જે મૃતકો છે એમના સગા સંબંધીઓ પણ અહીંયા એકઠા થઈ રહ્યા છે. એમની અંદર પણ એક રોષ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યમાં જુઓ છો કે આ જે મૃતકના સગા સંબંધી છે અને એમની હાલત પણ અત્યારે બહુ ખરાબ, ચિંતાજનક જોવા મળી રહી છે. જે દ્રશ્યો જે છે એના વિશે બહુ કહેવું, બહુ કરુણાજનક દ્રશ્યો અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે. એકસાથે ચાર લોકોના મોત અહીંયા થયા છે અને ખાસ કરીને જે બિલ્ડરની જે લાપરવાહીના કારણે આ સમગ્ર ઘટના અહીંયા બની છે. ગાંધીનગર સિવિલ ખાતે મોટી સંખ્યામાં અત્યારે જે લોકો છે આવી રહ્યા છે અને પ્રમુખ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો પ્રમુખ જે બિલ્ડર છે એના વિરુદ્ધમાં પણ અત્યારે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. કારણ કે એની લાપરવાહીના કારણે અત્યારે જે ચાર લોકો છે એ ચાર લોકોના મોત નીપજ્યા છે. હવે પોલીસે પણ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. બિલકુલ રાજેન્દ્ર, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે. તો એક કરુણ ઘટના ઘટી છે, પ્રમુખ ઓર્બિટની સાઇટનો આ બનાવ જ્યાં ચાર શ્રમિકોના મોત નિપજ્યા છે. પરિવારજનો આઘાતમાં છે. એક પરિવારજન